चालू करी छे તેમાં આજના પાંચમો વિડિયો છે ગાઈસ પહેલા ચાર વિડિયોમાં આપણે સાદા વર્તમાનકાળના બેઝિક રૂલ્સ વિશે માહિતી મેળવી કેના ટુ બીના રૂલ્સ તેના હેલ્પિંગ વર્બ્સ નો યુઝ આપણે કેવી રીતે કરી શકીએ સાથે સાથે સાદા વર્તમાનકાળ ત્રીજો પુરુષ એકવચન હોય ફર પર્સન સિંગ્યુલર ત્યારે તેને એસકેએસ પ્રત્યય ક્યારે લગાડવો અને તેની ફિલ ઇન ધ બ્લેન્ક્સ ની પણ આપણે પ્રેક્ટિકલી આપણે માહિતી મેળવી તો ગાઈસ બેઝિક ઇન્ફોર્મેશન અહીંયા જે આ વાક્યો જે છે અહીંથી આપણે શરૂઆત કરીશું સાદા વર્તમાનકાળના ઉપયોગો કે કયા કયા ઉપયોગો છે અને કઈ રીતના સાદા વર્તમાનકાળના વાક્ય બનતા હોય છે પરંતુ તે પહેલાની જે બેઝિક માહિતી જે છે તેનું ક્લેરિફિકેશન હોવું ખૂબ જરૂરી છે તો ગાઈસ જો તમને હજી પણ સાદા વર્તમાનકાળમાં બેઝિક માહિતીમાં કંઈ પણ ઇશ્યુ આવતો હોય પ્રોબ્લેમ હોય તો પહેલા ચાર વિડિયો પહેલા જોજો વારંવાર જોજો ખ્યાલ ના આવે અને પછી આ પાંચમો વિડિયો કવર કરશો અહીં ગાઈસ એક સિરીઝ ચાલુ કરી છે કે બને ત્યાં સુધી 12 લેન્સીસ કવર કરવા છે અને બધા લેન્સમાં આમ નંબરિંગ કરીને એક સરળ વિડિયો રાખી એક સિરીઝ બનાવી છે તો આ રીતનો એક 12 લેન્સને આપણે કવર અપ કરવા માટેનું એક અહીંયા નાના નાના વિડિયો થકી પ્રયત્ન કરેલો છે તો ગાઈસ અહીંયા જોઈએ ધ યુઝિસ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદા વર્તમાનકાળના ઉપયોગો બાર ટેન્સમાં સૌથી ઇમ્પોર્ટન્ટ અને સૌથી લેંગી ટેન્સ હોય તો તે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ગાઈસ અહીં આ વિડિયો થકી આપણે દરેક ટેન્સની એકદમ ડીપમાં એ ટુ ઝેડ માહિતી મેળવીશું સો દરેક ટેન્સના વિડિયો થોડા બધી જશે પરંતુ જો તમે સ્ટેપ બાય સ્ટેપ નંબરિંગ પ્રમાણે દરેક વિડિયોને પરફેક્ટલી જોશો એને ફોલો કરશો એની પ્રેક્ટિસ કરશો વાક્યોની તો જરૂરથી ટેન્સમાં તમને 100% ઇમ્પ્રુવમેન્ટ આવશે તો ઓકેઝન 1 આમ તો ગાઈસ અહીંયા છે યુઝિસ ઉપયોગો તો ઉપયોગો માટે થોડો એક શબ્દ વાપર્યો છે ઓકેઝન આ ઓકેઝનનો જનરલ મીનિંગ થતો હોય છે ઓકેઝન એટલે પ્રસંગ પરંતુ ઓકેઝનનો બીજો પણ મતલબ થતો હોય છે પ્રસંગો પાઠ તો અહીંયા હું સિમ્પલ વર્બ પર આપી શકતો યુઝ 1 કે સાદા વર્તમાનકાળના ઉપયોગો ઘણા બધા ઉપયોગો છે સાદા વર્તમાનકાળના તો અહીં દરેક વિડિયોમાં એની સ્ટેપ બાય સ્ટેપ આપણે ચર્ચા કરીશું નેક્સ્ટ વિડિયોમાં તો અહીંયા ઓકેશન માં મતલબ કેવા કેવા પ્રસંગ હોય આપણી સામે કેવી સિચ્યુએશન હોય તો તે કન્ડિશનમાં તે શરતમાં આપણે સારો વર્તમાનકાળ વાપરી શકીએ તે સેન્સમાં અહીં યુઝની જગ્યાએ શબ્દનો યુઝ કર્યો છે ઓકેશન તો કેવા પ્રસંગ આપણી સામે કેવી સિચ્યુએશન હોય પ્રસંગ મીન્સ સિચ્યુએશન પરિસ્થિતિ તો એ કન્ડિશનમાં બારમાંથી કયો ટેન્સ વાપરવાનો અને કેમ વાપરવાનો રાઈટ તો એ સેન્સમાં થોડો એડવાન્સ મળે અહીંયા લીધો છે તો ઓકેશન નો મતલબ અહીંયા સમજો ઉપયોગ જ પણ પ્રસંગો પણ થતો ઉપયોગ તો ઓકેશન માં જોઈએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ યુઝ્ડ ટુ શો ડેઈલી એક્ટિવિટીઝ એન્ડ હેબિચ્યુઅલ એક્શન હેબિટ પરથી શબ્દ લખ્યો છે હેબિચ્યુઅલ એક્શન સાદો વર્તમાન કાળ શું બતાવે છે ડેઈલી એક્ટિવિટીઝ મતલબ રોજબરોજની ક્રિયાઓ જે ક્રિયા છે જે રોજ થાય છે તો ડેઈલી એક્ટિવિટીઝ ને આપણે બીજું કહી શકીએ રૂટિન મારી રૂટિન જે રૂટિનમાં આવતી ક્રિયા હોય તે કેવી થતી હોય છે રોજ થતી અને સાથે સાથે છે હેબિચ્યુઅલ એક્શન્સ હેબિચ્યુઅલ એક્શન્સ મતલબ ટેવસ થતી ક્રિયાઓ કે જે ક્રિયા કરવાની આપણને ટેવ પડી ગઈ છે એટલે આવું ઓટોમેટિક ઓટોમેટિક થઈ જાય છે તો એને પણ આપણે કહીએ હેબિચ્યુઅલ એક્શન્સ ટેવસ થતી ક્રિયાઓ તો રોજ થવાવાળી ક્રિયા અને આદતથી ટેવથી થવાવાળી ક્રિયાઓ માટે સાદો વર્તમાનકાળનો ઉપયોગ થાય છે તો ગાઈસ સાદો વર્તમાનકાળનો સૌથી પહેલો અને સૌથી બેઝિક રૂલ છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ યુઝ્ડ ટુ શો ડેઈલી એક્ટિવિટીઝ એન્ડ હેબિચ્યુઅલ એક્શન્સ રોજબરોજની ક્રિયાઓ અને તે ઉપસ્થિત થતી ક્રિયાઓ માટે સાદો વર્તમાનકાળ વપરાય છે તો અહીં ગાઈસ આપણા થોડા 15 એક વાક્યો આપણે જોઈશું સાદા વર્તમાનકાળના વિધાન વાક્ય જોઈશું નકાર વાક્ય જોઈશું પ્રશ્નાર્થ વાક્ય જોઈશું અને ક્વેશ્ચન ટેક વાળા પણ વાક્ય સમાવેશ કરીશું દરેક વાક્ય અહીંયા સાદો વર્તમાનકાળનું છે અને આ પહેલા નિયમને અહીં આવે છે તો જોઈએ આઈ ઓલવેઝ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ તેના એક્ઝામ્પલ જોઈએ આઈ ઓલવેઝ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ હું દરરોજ સવારે વહેલા ઉઠું છું આદત છે થવાવાળી ક્રિયા કાં તો રોજ થવાવાળી ક્રિયા ગાઈસ એમ જે અંડરલાઈન કરેલ છે તે અંડરલાઈન દરેક ક્રિયાપદ વિશે કરે છે તો અંડરલાઈન અહીંયા શો અપ કરે છે કે ક્રિયાપદને એસકેએસ પ્રત્યે લાગ્યો છે કે નથી લાગ્યો જે આપણે પહેલા 3 અને 4 વિડિયોમાં તેને આપણે કવર કરેલું છે તો આઈ છે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર તો ગેટ અહીંયા વર્બ છે તો ગેટ ની પાછળ એસકેએસ લાગશે જ નહીં કેમ કે ત્રીજા પુરુષ એકવચન હી સી ઈટ હોય તો જ લાગે છે તો આઈ ઓલવેઝ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ હું દરરોજ સવારે વહેલા ઉઠું છું
દરરોજ સવારે વેળા ઉઠું છું. ઓલવેઝ એનો ટાઈમ એરવર્બ છે, સાદા વર્તમાનમાંનો શું છે, ઓલવેઝ ટાઈમ એરવર્બ જે સમય બતાવે છે. ઓલવેઝ રોજની ક્રિયા, દરરોજની, ડેલી, રોજ. માય ફાધર ગોઝ ફોર મોર્નિંગ વોક. દરરોજ મારા પિતા મોર્નિંગ વોક માટે જાય છે, સવારે ચાલવા માટે જાય છે. કાં તો આદતથી થાય છે, કાં તો રૂટીન છે, રોજ બરોજની ક્રિયા કેવું પડી ગઈ છે, રાઈટ. ડેલી અગેન સાદા વર્તમાનમાંનો ટાઈમ એરવર્બ છે. માય ફાધર ગોઝ, માય ફાધર પર પર્સન સિંગ્યુલર ઈમાં આવે છે, તો ગોની પાછળ શું લાગે છે, રૂલ પ્રમાણે ES પ્રત્યે ફોર મોર્નિંગ વોક. એવરી ડે, દરરોજ, ટાઈમ એરવર્બ સિમ્બલ પ્રેઝન્ટ ટેન્સ સમય અસર ક્રિયા વિશેષણ. એવરી ડે આઈ ટેક ફિઝિકલ એક્સરસાઇઝ, દરરોજ હું શારીરિક કસરત કરું છું. મતલબ ફિઝિકલ એક્સરસાઇઝ દરરોજ કરું છું. આઈ ટેક ફિઝિકલ એક્સરસાઇઝ. માય બ્રધર પ્રેસ ટુ ગોડ એવરી નાઇટ, મારો ભાઈ દરરોજ રાત્રે એવરી નાઇટ ભગવાનની પ્રાર્થના કરે છે. મતલબ સુતા પહેલા કે નહીં, તો માય બ્રધર સાયં પ્રાર્થનામાં હોઈ શકે કે સુતા પહેલા હોઈ શકે. માય બ્રધર પ્રેસ ટુ ગોડ એવરી નાઇટ. માય બ્રધર હિમા ઉસે પ્રેની પાછળ અહીંયા પ્રત્યે લાગ્યો છે એસ. વાય છે, વાયની આગળ એ સ્વર છે, તો વાયની આગળ સ્વર હોય તો એસ પ્રત્યે અગાઉ આપણે રૂલમાં ઓલરેડી જોઈ ગયા છે. એવરી આફ્ટરનૂન, દરરોજ બપોરે, માય બ્રધર ટેક્સ રેસ્ટ. દરરોજ બપોરે, એવરી આફ્ટરનૂન, અહીં ગાઈસ શું છે, ટાઈમ એરવર્બ છે. એવરી આફ્ટરનૂન, અહીંયા કયો ટાઈમ એરવર્બ છે, એવરી નાઇટ. તો એવરી આફ્ટરનૂન માય મધર ટેક્સ રેસ્ટ, દરરોજ બપોરે મારી માતા આરામ કરે છે. તો બપોરે આરામ કરવા માટે નહીં પણ એક પ્રોપર વર્ડ છે નેપ, એનએપી, નેપ એટલે બપોરનો થતો આરામ. તો ગાઈસ બપોરે અડધો કલાકની આસપાસ આરામ સુઈ ગયા હોય તો એને કહેવાય છે નેપ. નેપ એટલે ટૂંકી ઊંઘ, બપોરે લેવાતી પર્ટિક્યુલર ટૂંકી ઊંઘ, અને તે પણ બપોરે લેવાતી હોય તો જ આપણે વાપરી શકીએ નેપ. પછી બપોરની ઊંઘ પણ કલાકોમાં ટ્રાન્સફર થતી હોય તો એના માટે કદી આપણે નેપનો યુઝ કરી શકીએ નહીં. So every afternoon my mother takes rest, yeah, every afternoon my mother takes nap. We always play outdoor games. અમે દરરોજ આઉટડોર ગેમ રમીએ છીએ. ગાઈસ, ડોરની અંદર રમાતી ગેમ, ઘરની અંદર કે કોઈ પણ હોલની અંદર રમાતી જે ગેમ છે એને આપણે કહીએ છીએ ઇનડોર, ડોરની અંદર, અને બહારની બહાર રમાતી ગેમને આપણે શું કહીએ છીએ, આઉટડોર. તો we always play outdoor games. અમે દરરોજ આઉટડોર ગેમ્સ રમીએ છીએ. રોજની ક્રિયા છે, બી પ્લુરલ છે, પ્રેઝન્ટ પ્લે છે. અહીંયાથી ગાઈસ આપણે પ્રશ્ન કરતે જોઈશું, ક્વેશ્ચન વાળા, ક્યુ ફોર ક્વેશ્ચન. ડુ યુ ગો ટુ ધ ક્લાસ એવરી ડે? શું તમે દરરોજ તો ક્લાસમાં જાય છે, રાઈટ? ડુ યુ ગો ટુ ધ ક્લાસ એવરી ડે? ગાઈસ આપણે જોઈ ગયા છે સેકન્ડ વિડીયોમાં કે ડુ ડઝ હેવ હેઝ એ પણ શું છે, સાદા વર્તમાનના હેલ્પિંગ વર્બ્સ. તો એને પણ વાક્યની શરૂઆતમાં મૂકીએ તો વાક્ય કેવું બની જાય છે, પ્રશ્ન. જે આપણે સેકન્ડ વિડીયોમાં વર્તમાનના તે વસ્તુ કવર અપ કરી છે. Do you go to the class every day? So, tumhe daroj class ma jao chho every day time at work? Does she? She third person singular chhe ena mate vapraye chhe. Does. Does she always pass with distinction mark? So, te hamesha distinction mark 70 of marks sathe pass thaye chhe. Does she always pass with distinction marks? So, te hamesha distinction mark sathe pass thaye chhe. Guys, ye notice karva jaye chhe ke does batave chhe third person singular. Ekta apne joi gaya chhe. ત્રીજા પુરુષ એકવચન હોય તેની સાથે દસ વપરાય, બાકી દરેક પુરુષ અને વચન સાથે દુ વપરાય છે. તો એ દસ સી છે એટલે પ્રશ્નકર્તામાં વાક્યની શરૂઆતમાં આવી ગયું છે દસ. તો અહીં સીની સાથે ક્રિયાપદ પણ છે પાસ, રાઈટ? તો સી છે સાદો વર્તમાનકાળ છે, તો પહેલા નિયમ પ્રમાણે જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર એસ ડબલ એસ 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 સી એચ એક્સ ઓ કે ઝેડ હોય તો ઈએસ પ્રત્યે લગાવો. પહેલા નિયમ પ્રમાણે ઈએસ પ્રત્યે લાગવો જોઈએ. પરંતુ અહીંયા ડસ પર શું બતાવે છે, ત્રીજો પુરુષ એકવચન, સાથે સાથે અહીંયા જો હું ઈએસ પ્રત્યે લગાવું તો તે પણ શું બતાવે છે, ત્રીજો પુરુષ એકવચન. કેમ કે ચારે નિયમ ત્રીજા પુરુષ એકવચનમાં જ લાગે છે. તો ગાઈસ એકવાર ડસ ને અહીંયા થર્ડ પર્સન સિંગ્યુલર સોફ કરી દીધું તે બતાવી દીધું છે, તો એક જ વાક્યમાં બીજી વાર બતાવવાની જરૂર નથી, તેથી અહીં ઈએસ આવશે નહીં. તો જ્યારે પણ આ એકનું વાક્ય હોય કે ડસ આવતું વાક્યમાં તો ક્રિયાપદને કદી ES લગાવવું નહીં, કે ડસ પણ ત્રીજો પુરુષ એકવચન મેન્શન કરે છે અને S કે ES પ્રત્યે પણ ત્રીજો પુરુષ એકવચન મેન્શન કરે છે, જે વાક્યમાં બે વાર દર્શાવવાની જરૂર નથી. તેથી ડસ સી ઓલવેસ પાસ વિથ ડિસ્ટિંક્શન માર્ક્સ. બસ નવમા નંબરનું વાક્ય જોઈએ, પ્રશ્નાર્થ વાક્ય છે. અહીંયા ડુ અને ડસ થી કેવી રીતે વાક્ય બને છે તે આપણે જોઈએ. તો ડુ અને ડસ ની આગળ WH વાળા વાક્ય મૂકી દઈએ. WH ફેમિલીમાં વાય, વેર, વોટ, વેન,
હું એ બધા જ આવાસ સાથે સાથે હાઉ એચ ઓ ડબલ્યુ હાઉ હાઉ મેની હાઉ મચ હાઉ માં પણ એચ ઓ ડબલ્યુ લાસ્ટ માં ના ડબલ્યુ રે ફર્સ્ટ માં શું છે એચ તો ડબલ્યુ એચ ફેમિલી માં હાઉ વાળી પણ આખી સિરીઝ આવી જશે તો ગાઈસ આ ડબલ્યુ એચ ફેમિલી આગળ આવશે એના પછી તું કે ડસ મૂકી દે તો પણ સાદા વર્તમાન કાળના પ્રશ્નાર્થ કરકે બની જશે જોઈએ કેવી રીતે વાય ડુ યુ ઓલવેઝ સ્મોક તમે હંમેશા ધૂમ્રપાન કેમ કરો છો તમે હંમેશા સ્મોક કેમ કરો છો એટલે રોજની ક્રિયા છે આદત છે તે વસ્તુની ક્રિયા છે વાય ડુ યુ ઓલવેઝ સ્મોક રાઈટ તો આ રીતે એ ડુ યુ ઓલવેઝ સ્મોક તો પ્રશ્ન થઈ જશે ડુ યુ ઓલવેઝ સ્મોક શું તમે હંમેશા ધૂમ્રપાન કરો છો તેનો આન્સર આવશે યસ આઈ ડુ અથવા તો નો આઈ ડોન્ટ પરંતુ આગળ લગાવી દીધું વાય તો વાય શા માટે તો વાય થી આપણે પૂછીએ છીએ રીઝન વાય ડુ યુ ઓલવેઝ સ્મોક તમે હંમેશા ધૂમ્રપાન કેમ કરો છો Where do you go every morning? દરરોજ સવારે તમે ક્યાં જાઓ છો? Where શું બતાવશે? Where એટલે ક્યાં જગ્યા બતાવે છે, right? તો where do you go every morning? દરરોજ સવારે તમે ક્યાં જાઓ છો? તો અહીંયા where થી બરાબર છે. What time do you go to bed? કેટલા વાગે? What time મતલબ કેટલા વાગે? કયા સમયે તમે સુવા માટે જાઓ છો? What time do you go to bed? Go to bed મતલબ સૂઈ જવું. જેમ કે આઈ ગો ટુ બેડ એટ 11 પીએમ હું 11 વાગે સુઈ જઉં છું બરાબર છે એ રીતે ગો ટુ બેડ મતલબ સુઈ જઉં સુવા માટે જ્યારે પણ વાક્ય બોલતા હોય તો વાક્યમાં સ્લીપ ને હું આટલા વાગે સુઈ જઉં છું તો સુવા માટે પ્રોપર વર્ડ છે ગો ટુ બેડ મતલબ સુઈ જઉં રાઈટ અહીંયા જોઈએ નેક્સ્ટ માય કલીગ ઓલવેઝ સ્મોક્સ આફ્ટર ટી ટાઈમ ગાઈસ સી ઓ ડબલ એલ ઈ એ જી યુ ઈ સાઉન્ડ થશે કલીગ માય કલીગ ઓલવેઝ સ્મોક્સ આફ્ટર ટી ટાઈમ કલીગ કલીગ નો મતલબ થાય સહકર્મચારી કલીગ નો મતલબ થશે સહકર્મચારી સાથે કામ કરતા કોઈ પણ જગ્યાએ જોબ કરતા હોય અને આપની સાથે જે કામ કરતા હોય આપની સાથે જે જોબ કરતા હોય એને કહેવાશે કલીગ સાથે બનતા હોય સ્ટડી કરતા હોય એક જ ક્લાસમાં એને કહેવાશે ક્લાસમેટ એ રીતે સાથે જોબ કરતા હોય તો એને કહેવાશે કલીગ તો કલીગ મતલબ સહકર્મચારી તો ઓફિસ નો કે ગમે તે ટાઈમ છે કે મને નોટિસ કર્યું કે માય કલીગ ઓલવેઝ સ્મોક્સ આફ્ટર ટી ટાઈમ કે મારો ઓફિસ નો કે એનો ટી ટાઈમ જ્યારે હોય છે જ્યાં બી વોન્ટ સમ એ ટી ટાઈમ પછી હંમેશા શું કરે છે સ્મોક કરે છે ધૂમ્રપાન કરે છે તો રોજની ક્રિયા છે આદત થતી ક્રિયા છે ગાઈસ કલીગ એક વચન છે એક થી વધારે કર્મચારી હોય તો પાછળ શું લખે છે એસ પણ અહીંયા એક જ કલીગ ની વાત છે એક છે તો સ્મોક ની પાછળ અહીંયા લગાડવું પડ્યું ચોથા નિયમ પ્રમાણે એસ રાઈટ અહીંયા ક્વેશ્ચન ટેક જોઈએ કોઈ ક્વેશ્ચન ટેક વાક્ય એવા છે કે હકાર વાક્ય હોય તો તેનો ક્વેશ્ચન ટેક નકાર થઈ જાય જ્યારે નકાર વાક્ય હોય તો તેનો ક્વેશ્ચન ટેક થતું હોય છે હકારમાં ક્વેશ્ચન ટેક નો ઉપયોગ છે વાક્ય બનાવી પણ શકાય સાથે સાથે જ્યારે આને સ્પીકિંગ માં યુઝ કરતા હોય છે અને સ્પીકિંગ માં જ્યારે આપણે ક્વેશ્ચન ટેક નો યુઝ કરીએ તો સ્પીકિંગ એકદમ ઇફેક્ટિવ બનતું હોય છે અને સ્પીકિંગ માં ફ્લુઅન્સ પણ આવતી હોય છે સો ગાઈસ ક્વેશ્ચન ટેક નો ઉપયોગ આ રીતે ગ્રામેટિકલી લખવામાં પણ થતો હોય છે અને સ્પીકિંગ માં બોલવામાં પણ થતો હોય છે તો કેવા ક્વેશ્ચન ટેક છે અહીંયા જોઈએ યુ ઓલવેઝ હેલ્પ હર તમે હંમેશા તેને મદદ કરો છો રાઈટ અહીંયા ઓલવેઝ પરથી પણ ખ્યાલ આવે છે અને યુ ની સાથે હેલ્પ ટુ હેલ્પ છે એના પરથી પણ ખ્યાલ આવે છે વાક્ય સાદા વર્તમાનમાં છે રાઈટ તો સાદા વર્તમાનના ટુ બી ના રૂપો યા હેલ્પિંગ વર્બ ને આગળ લાવીને આપણે બનાવી શકીએ છે ક્વેશ્ચન ટેક અહીંયા પહેલા આપણે એના હેલ્પિંગ વર્બ જોઈએ ડુ અને ડસ થી તો યુ યુ સાથે શું આવશે ડુ યુ ઓલવેઝ હેલ્પ હર તમે હંમેશા તેને મદદ કરો છો તો યુ સાથે ડુ તો અહીં હમણાં જ તમને આપણે વાત કરી કે ક્વેશ્ચન ટેક જ્યારે હકાર હશે વાક્ય હકાર હશે તો ક્વેશ્ચન ટેક આવશે નકાર અને જ્યારે વાક્ય નકાર હશે તો ક્વેશ્ચન ટેક આવશે હકાર તો અહીંયા વાક્ય કેવું છે હકાર છે મતલબ તેનું ક્વેશ્ચન ટેક આપણે લેવાનું છે નકારમાં યુ ઓલવેઝ હેલ્પ હર તમે હંમેશા તેને મદદ કરો છો યુ સાથે શું આવશે ડુ રાઈટ અને અહીંયા ક્વેશ્ચન ટેક છે તો ડુ ની સાથે નકાર આવશે ડુ નોટ અને ડુ નોટ નું શોર્ટ ફોર્મ કોન્ટ્રાક્ટેડ ફોર્મ થશે ડોન્ટ ડોન્ટ યુ યુ ઓલવેઝ હેલ્પ હર તમે તેને હંમેશા મદદ કરો છો ડોન્ટ યુ શું તમે તેને હંમેશા મદદ નથી કરતા આ રીતે આપણે સ્પોકન માં પણ તેનો બોલતી વખતે પણ તેનો યુઝ કરી શકીએ છીએ ડોન્ટ યુ તો સામે આન્સર આવશે યસ આઈ ડુ હા હું તેને હંમેશા મદદ કરું છું યા નો આઈ ડોન્ટ ના હું હંમેશા તેને મદદ કરતો નથી 14 માં જોઈએ આઈ ડોન્ટ ગો ટુ બેડ સો અર્લી ગો ટુ બેડ હમણાં જ વાત કરી સુવા જવું આઈ ડોન્ટ ગો ટુ બેડ સો અર્લી હું આટલું વહેલા સુવા જતો નથી તો ડોન્ટ શું બતાવે છે નકાર તો એનું આપણે બનાવી દઈએ હકાર ડુ આઈ ડોન્ટ ટુ શું થઈ જશે હકાર ડુ આઈ શું હું આટલી જલ્દી સુવા જાઉં છું યસ યુ ડુ હા તું જાય છે
नो यू डोंट ना तू नहीं जतो अमित डजंट ईट नॉन वेज अमित नॉन वेज नहीं खाता डजंट अगेन गाइस नेगेटिव वाक्य छे तो एसेंट एक बन से हकार अमित थर्ड पर्सन सिंगुलर छे जेथी અહીંયા લખ્યું છે 10 અહીંયા આઈ યુ થર્ડ પર્સન સિંગ્યુલર પણ નથી આવતું એટલે અહીંયા લગાડવામાં આવ્યું છે ડુ રાઈટ તો અમિત સાથે શું આવશે 10 અને નકાર વાક્ય તો ડઝન્ટ તો ક્વેશ્ચન ટેક થઈ જશે હકાર અમિત ડઝન્ટ ઈટ નોનવેજ ડઝ હી જ્યારે ક્વેશ્ચન ટેક વાપરીએ તો ક્વેશ્ચન ટેકમાં નાઉન ની જગ્યાએ તેના પ્રોનાઉનનો યુઝ કરવામાં આવે છે તો અમિત માટે શું આપ્યું હી અમિતાવત તો સી કરત અમિત એન અમિતાવત તો ધે કરત બહુવચન માટે તો અમિત ડઝ હી So the non-veg thai said, no, he doesn't. That is not the khato. So khato was, yes, he does. So guys, apna hi sada vartman kaal mein sauthi pehlo ane sauthi important apne jeno upyog joyo chhe. Ghana badha tena uses se. So guys, next upyog ani hai na. Kai kai situation ma kaya kaya occasion ma apne sada vartman kaal mein use kari sakye chhe. Teni series apne chalu chhe ne apne next video ma apne baat kari chhe. So guys, thank you so much.